પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટ્યા. ત્યારે સેન્સેક્સ આજે 72,892.14 ના સ્તરે ખોલ્યા બાદ ઘટીને 72,814.15 ની બોટમે પહોંચ્યો હતો. 10:27 સેન્સેક્સ 394.89 ઘટાડા સાથે 73,001 પર ટ્રેન્ડ રહ્યો હતો. નિફ્ટી અને ત્યારબાદ 22,182.70 પર ટ્રેન્ડ રહ્યો હતો. માહિતી અનુસાર બીએસસી ખાતે ટ્રેડેડ કુલ 3,549 સ્ક્રિપ્ટમાંથી 203 સ્ક્રિપ્ટમાં લોઅર સર્કિટ વાગી હતી, જ્યારે 185 શેરો અપર સર્કિટ સાથે ટ્રેન્ડ થયા હતા. તો 111 સ્ક્રિપ્ટ 52 વીક હાઈ અને 13 સ્ક્રિપ્ટ 52 વીક લો લેવલ નોંધાયું હતું. આ સાથે જ કુલ 2,273 સ્ક્રિપ્ટ સુધારા તરફી અને 1,131 સ્ક્રિપ્ટ ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી. મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે પડકારો વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખતા રોકાણકારોએ હાલ સાવચેતીનું વલણ અપનાવવા નિષ્ણાંતોને સલાહ આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.